ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે વોર્ડ નંબર એકમાં પાંચ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે વોર્ડ નંબર બેમાં પાંચ વોર્ડ નંબર ત્રણમાં ચાર વોર્ડ નંબર ચારમાં બે વોર્ડ નંબર પાંચમાં ચાર અને વોર્ડ નંબર છમાં સાત પત્રો આજે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે રજૂ થયા છે જ્યારે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર સાતથી અગિયારના ઉમેદવારો ડીસાની મામલતદાર કચેરી ખાતે ભરાઈ રહ્યા છે જેમાં વોર્ડ નંબર સાત માટે નવ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે જ્યારે વોર્ડ નંબર આઠમાં પાંચ વોર્ડ નંબર નવમાં ત્રણ વોર્ડ નંબર દસમાં સાત અને વોર્ડ નંબર અગિયારમાં આઠ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બની ગયો છે ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈ અત્યારે રાજકીય ગરમા ગરમી તેજ બની રહી છે ડીસા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ અત્યારે સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો ભાજપના સદસ્યોની ટિકિટને લઈ છે જિલ્લામાં ચર્ચામાં અત્યારે ડીસા નગરપાલિકાને લઈ ભાજપના મેન્ડેટને લઈ લોકો કૌતિકતાથી રાહ જોઈ રહ્યા છે મોડી સાંજ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકા માટે મેન્ડેટ જાહેર કર્યા નથી લોકોમાં ભાજપના મેન્ડેટને લઈ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે અને લોકો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોને મેન્ડેટ આપવામાં આવે છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાના લીધે આવતીકાલના દિવસે ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં આવી શકે તેમ છે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાદ ચૂંટણીનું ચિત્ર સાફ થશે આ ઉપરાંત સોળ ફેબ્રુઆરીના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ ડીસાનગરપાલિકાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે